नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता। आज 5 एप्रिल जो ही आज ना समाचार। मुंद्रा नगरपालिका विस्तार नो 80 करोड़ जमीन कौभांड नो मामलो। कलेक्टर ने आवेदन पत्र आपी जवाबदारों सामे पगला लेवा रजूआत कराई। मुंद्रा में हाले जमीन कौभांड गाजी रही है। 80 करोड़ की किमती जमीन नगरपालिका वहीवटदार शासन में सरकारी आ जमीन खोटी एंट्री दस्तावेजों खोटा सौगंदनामा वगैरह करी खानगी व्यक्तियों नामे करी नखाई छे। तेवी बात आजे भूज आवेला मुंद्राना आगेवानोए कलेक्टर ने मड़ी ने आवेदन पत्र में आ बात करी आक्षेपो कर्या छे। घणा समय थी मुंद्रानी जमीन कौभांड समाचार माध्यमों में चमकी रह्यू छे, पण कलेक्टर कचेरीए आ अंगे शू कार्यवाही करी छे ते जाहेर थतुं नथी। આજે આવેદનપત્ર આપનાર આગેવાનોએ તલસ્પર્શી તપાસની માંગ કરી લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ થાય તે માટે રજૂઆત કરી છે। મારું નામ કાંજીભાઈ સોંધા, એડવોકેટ અને કાઉન્સિલર મુંદ્રા બારી નગરપાલિકા। અને મુદ્દો અમારો એ છે કે તમે જોતા હશો છેલ્લા એકાદ મહિનાથી આ મુંદ્રાનું જે 80 કરોડનું જમીન કૌભાંડ છે, જે સરકારી જમીન છે, જે ભૂ માફિયાઓ છે એમણે પોતે જે સરકારની જમીન એના ખોટા દસ્તાવેજ બનાવ્યા છે, વેચી છે અને ચાલે છે, એમાં જે સરકારી અધિકારીઓ છે એમની પણ મિલીભગત છે। જે પણ સરકારી અધિકારીઓ છે, તલાટી હોય કે ચીફ ઓફિસર હોય, જેમના હાથ નીચે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે અને સરકારની જે કિંમતી જમીનો છે એમણે જે ચડાવી છે રેકર્ડમાં, કોઈ પણ જાતની ખરાઈ કર્યા વિના દસ્તાવેજ બનાવ્યા છે, એના માટે અમે તપાસ કલેક્ટર સાહેબને આજે આવ્યા છીએ કે લેન્ડ ગ્રેમિંગ એક્ટ છે એના તળે કાર્યવાહી કરવામાં આવે અને આવા લોકો જે સરકારની જમીન દબાવીને બેઠા છે એ જમીન ભારત સરકારમાં લેવામાં આવે। મારું નામ રમેશભાઈ મગનભાઈ કુંવરિયા છે। મુંદ્રા તાલુકાનો સદસ્ય ચૂંટાયેલો હતો, ગ્રામ પંચાયતનો કારોબારી ચેરમેન હતો, માજી સદસ્ય છું અને આજરોજનો અમારો મુદ્દો એ છે કે જ્યારથી ગ્રામ પંચાયતની ટર્મ પૂરી થઈ અને નગરપાલિકા સરકાર શ્રી દ્વારા બનાવવામાં આવી ત્યારથી અત્યાર સુધી જે રેકર્ડ ઉપર માલિકી ન હોવા છતાં સરકારી વસાવત ઉપર માલિકો બનાવી નાખવામાં આવ્યા છે અને આ વિસ્તારમાં જ્યારે બોગસ દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા છે, ખોટી મિલકતો જે તે વ્યક્તિના નામ ઉપર ચડાવી દેવામાં આવી છે, તો આ જે કૌભાંડ આચરવામાં આવ્યું છે આ કૌભાંડને સરકારશ્રી પાસે અમે દરખાસ્તમાં રજૂઆત કરવામાં આવ્યા છીએ કે આ કૌભાંડને ઉજાગર કરવામાં આવે અને જેને પણ આ ખોટું કર્યું છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો આ કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર ઉપવાસ આંદોલનથી કરી અને ન્યાયતંત્ર ઉપર હાઈકોર્ટ ઉપર જવા હાઈકોર્ટને દરવાજા પણ અમે ખખડાવશું। એ રીતે સરકારી પડતર જમીન સંબંધે વિવિધ રજૂઆતો થઈ રહી છે।